Good evening students, welcome back to our another important video lecture. આજે તફાવતની માહિતી આપણે આપવી છે, એમાં અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, આ બે તફાવત તો ખૂબ અગત્યના છે, તો આ તફાવત તમારે કરી લેવા પડે છે. સૌથી પહેલાં તો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હવે અંતર્ગળ અરીસાની રચના આપણે જોઈએ તો અંદરની સપાટી ચળકાટવાળી છે, એટલે કે પારદર્શક. પારદર્શક સપાટી જોવો અંતર્ગોળ અરીસો હોય, કેમ? અંદરની સપાટી પારદર્શક છે. બહિર્ગોળ અરીસામાં શું થાય? બહારની સપાટી ચળકાટવાળી હોય, પારદર્શક હોય, આપણે ખ્યાલમાં છે. હવે અંતર્ગળ અરીસા છે એમાં વસ્તુનું વાસ્તવિક કે આભાસી બંને પ્રકારનું પ્રતિબિંબ પડી શકે, વાસ્તવિક એ પડે, આભાસી પડે. ત્યારે બહિર્ગોળ અરીસામાં ફક્ત ને ફક્ત આભાસી પ્રતિબિંબ પડે છે. હવે અંતર્ગોળ અરીસામાં ત્રીજો મુદ્દો પણ યાદ રાખવા જેવો છે, એ શું છે? કે તેમાં ઉલટું કે ચત્તું ગમે તે પ્રતિબિંબ પડે, વસ્તુનું પ્રતિબિંબ ઉલટું કે ચત્તું પડી શકે છે. ત્યારે બહિર્ગોળ અરીસાની અંદર પ્રતિબિંબ હંમેશા આભાસી હોય, એની લાક્ષણિકતા છે એ યાદ રાખવાનું, બરોબર. અંતર્ગોળ અરીસો છે એમાં વસ્તુનું જે પ્રતિબિંબ પડે છે એ આભાસી છે, એ આપણે જાણી ગયા. આ પ્રતિબિંબ જે આભાસી મળે છે એ હંમેશા વસ્તુ કરતાં મોટું હોય, વસ્તુ હોય એની કરતાં તે મોટું હોય, જેટલી વસ્તુ એની કરતાં એનું પ્રતિબિંબ મોટું. ત્યારે બહિર્ગોળ અરીસાની અંદર વસ્તુનું પ્રતિબિંબ આભાસી પરંતુ વસ્તુ કરતાં તો નાનું જ હોય છે, એ યાદ રાખી લેવા જેવું છે. કે અંતર્ગોળ હોય તો મોટું અને આભાસી, બહિર્ગોળ હોય તો નાનું અને આભાસી, બરાબર. ઓલામાં હંમેશા આભાસી, આમાં વાસ્તવિક હોય ન હોય, ફક્ત ને ફક્ત આભાસી હોય. હવે ચોથો મુદ્દો પતિ, હવે પાંચમો, અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ દરેક સ્ટુડન્ટ જાણી લે. ટોર્ચમાં, સૂર્ય કુકરની અંદર થાય છે, વાહનોની હેડલાઇટમાં થાય છે. ત્યારે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોની સાઇડ ગ્લાસ છે એની અંદર થાય. વાહનોની અંદર જે સાઇડ ગ્લાસ હોય એ શેનો બનેલો છે? વાહનોનો સાઇડ ગ્લાસ છે એ બહિર્ગોળ અરીસાનો બનેલો છે, બહિર્ગોળ અરીસો હોય છે. તો એક તફાવત આપણે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાનો કર્યો, જે તમારે પરીક્ષા લક્ષી છે, દરેક જણ કરે. હવે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સનો તફાવત પણ આ જ રીતે પૂછાયેલો છે અને એક્ઝામ માટે ખૂબ અગત્યનો છે. ચાલો જોઈએ તો ખબર પડશે. અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ મધ્યમાં પાતળો છે, એટલે કે મધ્ય ભાગમાં પાતળો છે. કિનારીએથી જોવો તો તે જાડો દેખાય. બહિર્ગોળની વાત ઉલટી જ કરવાની છે. બહિર્ગોળ લેન્સ છે એ મધ્યમાં જાડો છે અને કિનારીએથી પાતળો હોય છે. ત્યાર પછી બીજું કે અંતર્ગોળ લેન્સ છે એમાં એની ઉપર જે કિરણો પડે છે ને એ સમાંતર હોય છે, બધાને ખ્યાલ છે. સમાંતર કિરણો પડે ત્યારે તે વિકેન્દ્રિત કરવાનું કામ કરે છે, વિકેન્દ્રીકરણનું એનું કામ છે, એટલે કે તે અપસારી બનાવી દે. દૂરથી જે કિરણો આપણી નજીક આવ્યું એ કિરણોને કેવા બનાવી દે? અપસારી બનાવી દે, એટલે કે વિકેન્દ્રિત કરે. વિકેન્દ્રિત કરવું એટલે ફેલાવવું, એવો અર્થ લેવાનો, બરાબર છે. બહિર્ગોળ લેન્સ છે તો કે તેના ઉપર જે પ્રતિબિંબ પડે એ કિરણો સમાંતર જ છે, એ કેન્દ્રિત એક જગ્યાએ થઈ જાય. તેના પર પડતા સમાંતર કિરણોને તે કેન્દ્રિત કરવાનું કામ કરે છે, એટલે કે બહિર્ગોળ લેન્સ એ અભિસારી છે. આટલું સામાન્ય વસ્તુ યાદ રાખવાની. ત્યાર પછી અંતર્ગોળ લેન્સ છે એનો આપણે આગળનો મુદ્દો ચર્ચા કરીએ, તો એમાં ફક્ત ને ફક્ત આભાસી પ્રતિબિંબ આપણને પ્રાપ્ત કરાવે છે. આભાસી પ્રતિબિંબની પ્રાપ્તિ થઈ જાય છે, જે વસ્તુના સ્થાન ઉપર આધાર નથી. કોઈ પ્રકારનો આધાર વસ્તુના સ્થાન ઉપર હોતો નથી, ભૂલી જાઓ. વસ્તુનું સ્થાન ક્યાં છે એ મહત્વનું નથી, બહિર્ગોળમાં ચોક્કસ છે. બહિર્ગોળ આભાસીને વાસ્તવિક બંને પ્રકારનું પ્રતિબિંબની પ્રાપ્તિ કરાવે, એટલે વસ્તુના સ્થાન ઉપર બહુ મોટો એનો આધાર છે, એ આપણે યાદ રાખવું પડશે. ચોથો ને છેલ્લો મુદ્દો છે એ ચર્ચા કરીએ,
એ છે અંતરકોલ લેન્સનો 4 નંબરનો મુદ્દો. એવું કહે છે કે એમાં હંમેશા નાના કદના આભાસી પ્રતિબિંબની પ્રાપ્તિ થાય, નાના કદનું અને આભાસી પ્રતિબિંબ. બહિર્ગોલ લેન્સમાં મોટા કદના આભાસી પ્રતિબિંબ અને નાના કદના કે મોટા કદના વાસ્તવિક પ્રતિબિંબની પ્રતીતિ કરાવે, પ્રાપ્તિ કરાવે, અનુભૂતિ કરાવે. હંમેશા મોટા કદનું પ્રતિબિંબ મળે છે એ તો, અને નાના કદને મોટા કદનું વાસ્તવિક પ્રતિબિંબ પણ મળે છે. એટલે મોટા કદનું આભાસી મળે છે એ ખબર પડી ગઈ, નાના મોટા કદનું વાસ્તવિક પ્રતિબિંબ મળે છે એ પણ આપણે જાણી શક્યા. બરાબર, બંને પ્રકારના મળે. તો આ જ રીતે બંને તફાતના 4-4 મુદ્દા તમે લખી શકો છો. તો 2 માર્ક તમને આરામથી મળી જાય. આ પરીક્ષાલક્ષી જેટલું કામ કરો એટલો ફાયદો તમારો અત્યારથી છે. તો આવા જ અગત્યના લેક્ચર લઈને ફરી મળીએ. ત્યાં સુધી ખૂબ મહેનત કરો. ચલો મળીએ છીએ ફરી. આવજો.